ગાંધીનગરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. કોંગ્રેસ દ્વારા સત્યાગ્રહ શાવાની ખાતે વિરોધ કરી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. હાલ દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે, ત્યારે બીજી બાજુ હાલ બોર્ડર ઉપર ભારત અને ચીન વચ્ચે બોર્ડર પર સંઘર્ષ થયો છે, ત્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા મુદ્દે કોંગ્રેસ શાસક પક્ષ સામે લડી લેવાના મૂળમાં છે. આજે સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા જિલ્લા કક્ષાએ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો, જેમાં ગાંધીનગરમાં પણ જિલ્લા કોંગ્રેસ દ્વારા સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ કરી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો. આજના વિરોધ પ્રદર્શન અંગે સૂર્યસિંહ ડાભીએ મીડિયાને જણાવ્યું હતું કે દરેક જિલ્લા મથકોએ ગુજરાત કોંગ્રેસ દ્વારા છેલ્લા 10 દિવસથી જે પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારો થઈ રહ્યો છે એના વિરોધમાં ધરણા અને વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. ગાંધીનગર જિલ્લામાં પણ અમે સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે કેટલાક ચુનંદા કાર્યકર્તાઓ સાથે આજે અમે ધરણા યોજી રહ્યા છીએ. છેલ્લા 10 દિવસ આપ જાણી રહ્યા છો કે દેશમાં પેટ્રોલના ડીઝલના ભાવ બળકે પડી રહ્યા છે. ડીઝલમાં 5 રૂપિયા અને 45 પૈસા જેટલો 10 દિવસ વધારો થયો છે અને ડીઝલમાં 6.5 રૂપિયા જેટલો વધારો થયો છે. આમ આ સરકારની સૌથી વધુમાં વધુ ભાવ વધારો આ સંજોગોમાં થઈ રહ્યો છે. સરકાર નિષ્ફળ ગઈ છે કેન્દ્રની અને રાજ્યની, ત્યારે પ્રજાના પ્રશ્નો ઉજાગર કરવા આજે પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો અને મોંઘવારીના વિરોધમાં અમે ધરણા કરી રહ્યા છીએ. કોરોના મહામારી અને આર્થિક મંદી વચ્ચે જનતા પીસાઈ રહી છે. બીજી બાજુ શાળાના સંચાલકો દ્વારા ફી વસૂલવા દબાણ કરવામાં આવી રહ્યું છે. તેવામાં સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલનો ભાવ વધારો ઝીંકી જનતાને પડતા પર પાટું મારવા જેવી સ્થિતિ સર્જાઈ છે. ગાંધીનગર જિલ્લા કોંગ્રેસના સભ્યો દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવ વધારો તેમજ સ્કૂલની ફી બાબતે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, ગાંધીનગર.